અમદાવાદમાં જાસીકી રાણી બીઆરટીએસ સ્ટેન્ડ નજીક કાર પલટી મારી ગઈ. કાર ચાલકને બહાર કાઢી સારવાર માટે લઈ જવાયો છે. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના સર્જાઈ. કાર ચાલકે કાબુ ગુમાવતા બે રેલિંગ તોડી કાર પલટી ખાઈ ગઈ. કાર ચાલકને બહાર કાઢી સારવાર માટે લઈ જવામાં આવ્યો છે. અમદાવાદમાં જાસીકી રાણી બીઆરટીએસ બસ સ્ટેન્ડ નજીકની આ ઘટના. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બે રેલિંગ તોડી પલટી ખાઈ ગઈ. અમદાવાદમાં આવેલા ઝાંસીની રાણી બીઆરટીએસ બસ સ્ટોપ નજીક વેન્યુ કાર રેલિંગ થી અથડાયા બાદ પલટી ખાઈ ગઈ છે. આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો જે પ્રકારે છેલ્લા ઘણા સમયથી અવારનવાર અકસ્માતના કિસ્સાઓ સાંભળવા મળતા હોય છે, તે જ પ્રકારે એક વધુ અકસ્માતનો કિસ્સો અમદાવાદની અંદર જોવા મળ્યો છે. વેન્યુ કાર જીજે 27DB 7516 નંબરની કાર કે જે ઝાંસીની રાણી બીઆરટીએસ બસ સ્ટોપ નજીક આવેલો જે સાઈડનો માર્ગ છે, સાઈડના માર્ગમાંથી પ્રવેશી રહી હતી અને લગભગ એ જ સમયે આ ગાડી ને અકસ્માત નડ્યો છે. અને જે પ્રકારે ગાડી આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે જે ડ્રાઈવર છે તે ડ્રાઈવરને પણ જે ડ્રાઈવર સાઈડનો ગ્લાસ હોય છે તે તોડીને પણ બહાર કાઢવામાં આવ્યો હોય તે પ્રકારની સ્થિતિ નજરે પડી રહી છે. ગાડીની આગળની સાઈડનો જમણી બાજુનો જે ટાયર પણ છે તે પણ ફાટી ગયું હોય તે પ્રકારની સ્થિતિ આ ગાડીની નજરે પડી રહી છે. પરંતુ ઘણા લાંબા સમયથી આપણે અવારનવાર આ જ પ્રકારની ગાડીઓના અલગ અલગ પ્રકારના કિસ્સા જોતા હોઈએ છીએ, જેમાં ઘણી વખત કેટલાક લોકોને ઈજાઓ પહોંચે છે. ઘણા બધા કિસ્સાઓ એવા પણ જોયા છે જેમાં મોત પણ લોકોના નિભસતા હોય છે. પરંતુ આ કાર ચાલક ને 108ના માધ્યમથી સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે અને આજે અકસ્માત સર્જાયો છે તેમાં લગભગ કોઈ જાનહાનિના સમાચાર નથી. કેમેરામેન અમિત સાથે અતુલ તિવારી, ઝી મીડિયા, અમદાવાદ.